આપે હથિયાર તો આપણા નયનોમાં ધારણ કરેલું છે, આપણી દ્રષ્ટિથી મોટો તીર તો જગતમાં કોઈ હોઈ જ ના શકે પ્રભુ, કેવી કેવા તીર છે જેની ઉપર આપણી દ્રષ્ટિ પડી પ્રભુને, એ આ જગતના કામનો રહેતો જ નથી પ્રભુ. આ જગતના કામનો વ્યક્તિ ક્યાંથી રહે? આપણી દ્રષ્ટિ પડી ગઈ પ્રભુને, પછી એ મનુષ્ય ક્યારે જગતના કામનો રહેતો નથી એવી આપણી દ્રષ્ટિ છે. રસ જયારે મધ્યમાં ઉભો રહ્યો ને મને લાગ્યું કે રે કૃષ્ણ તો માત્ર સારથી છે, પણ કૃષ્ણની દ્રષ્ટિ જયારે પ્રભુ આપણી દ્રષ્ટિ મારી ઉપર પડી, પ્રભુ હું આપણે શું કહું? જગતના બધા દુઃખો ભૂલ્યા, આપણી દ્રષ્ટિનું સુખ મળી ગયું પ્રભુ. ને એ સમય જયારે આપણા વાંકડ્યા કેશ ત્યારે એ સુંદર રથ ઉપર આ બિરાજમાન હોય, અધર જેવા ધનુષ જેવા અધર હોય અને તીર જેવા આપણી દ્રષ્ટિ હોય ને, એ સમય જયારે વાંકડ્યા કેશ આપણા નેત્ર પાસે આવ્યા અને પ્રભુ એવું લાગ્યું કે સૌંદર્ય કમળે પ્રભુ, એ સૌંદર્યનો એ મહિમાના દર્શન થયા ને પ્રભુ, આપણું વદન કમળ જોઈને એક એક જીવ ધન્ય 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 થઈ જાય. Thank you.
લલિત ગલી વિલાસ ગુહાસ હે ઉત્તરાયણની સંધ્યા પિતાનો દિવસ આવ્યો ને ત્યાં જ વિશ્વ પિતા માને ગતિ થઈ છે પૃથ્વી શાંત થઈ ત્યાં જ ગતિ થઈ છે દ્વારકાધીશ દ્વારકા પધાર્યા જય સ્વાગત કર્યું શંખ વાગ્યું ત્યારે પ્રભુના પધારવાનો સમય થાય ત્યારે શંખ વાગે છે શંખોદક વાગે છે પ્રભુના જાગવાના સમયે શંખ થાય ને પ્રભુ પધારવાના સમયે પણ શંખનાદ થાય શંખ વાગે સ્વરજાને આઠ રાણીનું સ્વાગત કરે છે અને ત્યાં જ શંખના સાથે બધા સ્વાગતમાં જોડાવ્યા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે સુબોધજીમાં કે ભાગવત કહે કે 16108 પટરાણી છે પણ મલ્લવાચાર્ય જે કહે કે ના 16008 પટરાણી છે તો 16008 પટરાણીનું સ્વાગત કરી રહ્યા છે સમય વિતતો હોય પરીક્ષિતના જન્મની વાત આવી પરીક્ષિતજીનો જન્મ થયો ને જ્યોતિષને કુંડલી બતાવી જ્યોતિષ કહે કે જો કુંડલીમાં નાગનો દંશ લખ્યો છે પણ સત્કર્મ કરશે સત્સંગીના સંગમાં રહેશે એને નાગના દંશની અસર નહીં થાય પરીક્ષિતજીનું નામ પડ્યું છે ધીમે ધીમે સમય વિતતો ગયો અને સમય વિતતો ગયો યુધિષ્ઠિર મનમાં વિચાર કરી કે જો હવે સ્વર્ગારોહણ કરીએ કારણ કે અર્જુન આવીને એવા સમાચાર આપ્યા છે કે દ્વારકાધીશ સ્વધામ પધાર્યા હવે આપણે પણ જીવીને શું કરશું ને ધીરે ધીરે પાંચ પાંડવો દ્રૌપદી સાથે સ્વર્ગારોહણ કરી રહ્યા છે આગળ સમય વિતતો જાય પરીક્ષિતને રાજગાદી મળી દિગ્વિજય યજ્ઞ કર્યા અને ખૂબ જ પરાક્રમો કર્યા દિગ્વિજય યજ્ઞ કરીને જયારે પધારી રહ્યા છે ત્યારે વિચિત્ર ઘટના પરીક્ષિતે પોતાની નજરથી જોઈ એક તરફ ગાય ઉભી છે એ બીજી તરફ બળદ ઉભો છે અને રાજા જેવા કપડા પહેરીને એક અત્યંત કાળો માણસ એને લાકડીથી મારી રહ્યો છે એને બળદ એક પગ ઉપર ઉભો છે ગાય અને બળદ અતિશય દુઃખી છે અને જ્યાં પરીક્ષિતને આ વાત સમજાવવા લાગી ગાય રડી રહી છે જ્યાં ગાયને રડતા જુઓ તેનું કારણ કલયુગનો પ્રવેશ થાય છે પરીક્ષિતને વાત સમજમાં આવી ત્યારે ધર્મરૂપી બળદના ચાર પગ છે સત્ય તપ દયા અને દાન જાય આ બળદ એક પગ પર ઉભો છે અને મતલબ કલયુગ આવ્યો ને માત્ર દાન રૂપી ધર્મ રહ્યો છે અને કલિકાલ રૂપી બળદનો પગ છે દાન દયા અને દાન દયા રાખો અને દાન કરો ત્યારે કલિકાલમાં તમે આનંદથી જીવી શકશો પરીક્ષિતજી કલયુગને જોઈ રહ્યા છે કલિકાલ વિનંતી કરે છે એ પરીક્ષિત સત્યુ ગયો ત્રેતા ગયો દ્વાપર ગયો ને હવે કલયુગ આવ્યો છે ને હવે મારે પ્રવેશવાનો સમય થયો છે પરીક્ષિતજી કહે છે કે ના હું મારા રાજમાત્ર નહીં આવવા દઉં ગમે તે થઈ જાય પણ કલયુગ તારો પ્રવેશ નહીં થવા દઉં કલિકાલ કહે પરીક્ષિત સમજ હવે સમય આવી ગયો છે મારે પ્રવેશ કરવો પડશે હું પણ કાલાતી છે કાલને બાધક છું અને મારે પ્રવેશ કરવાનો સમય છે તમે રોકી નહીં શકે જેમ જેમ સમય બદલાય છે કલયુગ વધારે પ્રવેશ કરતો જાય અને કલિકાલે વિનંતી કરતા કરતા પરીક્ષિત પાસે આવ્યો પરીક્ષિતના પગે પડી ગયો છે કલયુગ પરીક્ષિતના ચરણે પડ્યો કે ચરણનો સ્પર્શ થયો છે સજા દેશ કાલો થા લોક વેદ નિરૂપિતા સંયોગ જા સ્પર્શાશ્ચ ન મંતવ્ય કથન ચ સ્પર્શનો દોષ થયો છે મહાપ્રભુજી પાંચ પ્રકારના દોષનું વર્ણન કરે છે એમાં સ્પર્શતા દોષ છે સ્પર્શનો પણ એક દોષ લાગ્યો અને તે તે કરીને એક કલિકાલ પરીક્ષિતની અંદર પ્રવેશ કરી રહ્યો છે શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે આ કલયુગનો પ્રવેશ કેમ થયો શું કારણે પરીક્ષિતને
પાંડવના વંશમાં જેનો જન્મ થયો હોય એવા પરીક્ષિતને કહ્યું કે પ્રવેશ કરી શકે તો કહ્યું કે જેને રાજગાદી મળી હોય ને રાજગાદી મળીને તોસા ખાનામાં ગયો હોય ત્યાં સુવર્ણ પડ્યું હતું ત્યાં ગયો ને જરાસંઘનો એ મુગટ જેને પરીક્ષિતે ધારણ કર્યું ને જરાસંઘ જેવી બુદ્ધિ એમાં પ્રવેશી ગઈ છે. કલયુગને રોકવા પ્રયત્ન કર્યો પણ રોકાય નહીં ત્યારે પરીક્ષિત શરતો મૂકી અને કહી શકતો તો પહેલા કહ્યું કે જો કલયુગમાં જે મદિરા પાન કરશે કલિકાલ એમાં પ્રથમ પ્રવેશ કરશે એટલે કહ્યું કે મદિરા પાન કરવાથી મુક્ત થઈ જાઓ. ભાગ્ય છે આ ગુજરાતની ભૂલમાં જ્યાં મદિરા પાન પર બંધી છે અને આપણને સર્વે એનાથી મુક્ત છીએ એટલે કલયુગનો પ્રવેશ ઓછો છે. હજુ કહ્યું કે ભાઈ જો જુગાર રમશે જુગારના પૈસા લાવશે એમાં કલયુગ પ્રવેશ કરશે. સારું છે ધન્ય છે ભાઈ આ ભરૂચ ગામનું કે જ્યાં જુગાર કરી રમાતો નથી એટલે આપણામાં કલયુગ ક્યારે આવવાનું નથી. હજુ કહ્યું જે પુરુષમાં વ્યભિચારી બુદ્ધિ હશે ને જે પોતાની પત્નીને માન નહીં આપે ને અન્ય સ્ત્રીને માન આપવા જશે એમાં કલયુગ પ્રવેશ કરશે. ધન્ય છે આ ભરૂચ ગામના પુરુષો કે જે ક્યારે આવતી કરતા નથી.